નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે. તો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો કે ઘણા સમયથી જે ભરતીની રાહ જોઈ રહ્યા હતા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની અંદર, તે ભરતી આવી ગઈ છે. અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની અંદર LRDમાં ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવું તે આજે આપણે આ વિડીયોમાં લાઈવ જોવાના છીએ. ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં અવશ્ય આ એકવાર વિડીયો નિહાળજો. તો જોઈએ લાઈવ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું LRDનું ફોર્મ કઈ રીતના ભરવું. તો સૌ પ્રથમ આપણે જશું ગૂગલ ઉપર. તો ગૂગલ ઉપર જશું એટલે આપણે ટાઈપ કરશું ઓજસ ઓનલાઈન. ગૂગલ ઉપર તમે જેવું ઓજસ ઓનલાઈન ટાઈપ કરશો એટલે આ રીતના ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ખુલી જશે. ત્યાર પછી સૌ પ્રથમ તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન છે, તો ઓનલાઈન એપ્લિકેશન ઉપર એપ્લાય ઉપર તમે જશો. તો એપ્લાય ઉપર તમે જશો એટલે અહીંયા ભરતી જોવા મળશે કે LRDમાં છે, લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડ PSIની અંદર છે અને TRBમાં છે. તો આપણે જે ફોર્મ ભરવાનું છે એ LRD લોકરક્ષક ભરતીની અંદર ભરવાનું છે. ત્યાર પછી આવી રીતના તમે જોઈ શકો છો લોકરક્ષક કોન્સ્ટેબલ પોલીસ દળ 2021-22 આવી ગયું છે મિત્રો. લાસ્ટ ડેટ 9/11 છે. તમે અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે ઓનલાઈન ફોર્મ ભરાશે અને ડિટેલ્સ ઉપર જોશો તો તમે નોટિફિકેશન વાંચી શકશો. ત્યાર પછી આપણે એપ્લાય ઉપર ક્લિક કરશું ઓનલાઈન ફોર્મ ભરવું છે એટલે, ત્યાર પછી અહીંયા પાછા એપ્લાય નાવ ઉપર ક્લિક કરશું. ત્યાર પછી જે રીતના જોઈ રહ્યા છો, સૌ પ્રથમ તમારે જો તમે રજિસ્ટ્રેશન અગાઉથી કરેલું હોય તો એપ્લાય વિથ OTR કરશો, જ્યાં રજિસ્ટ્રેશન નંબર બર્થ ડેટ નાખીને એપ્લાય વિથ OTR કરશું તો તમારી જે ડિટેલ અગાઉ તમે રજિસ્ટ્રેશન સમયે જે કરી છે ઓટોમેટિક આવી જશે. અહીંયા આપણે ફોરગેટ, તમે રજિસ્ટ્રેશન નંબર ભૂલી ગયા હોય તો ત્યાંથી કરી શકો છો. અહીંયા આપણે સ્ક્રીપ કરીને ડાયરેક્ટ ફોર્મ ઉપર જશું. તો અહીંયા જોઈ રહ્યા છીએ એમ તો લોકરક્ષક ભરતી બોર્ડનું ફોર્મ ખુલી ગયું છે. અહીંયા સૌ પ્રથમ તમે ટાઇટલ પસંદ કરશો, જે મિસ્ટર મિસિસ MS ડૉક્ટર જે કાંઈ હોય તમારે ટાઇટલ તે કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા તમારે સરનેમ છે એટલે તમારી અટક નાખવાની રહેશે, ફર્સ્ટ નેમ નાખવાનું રહેશે, ફાધર નેમ, મધર નેમ. ત્યાર પછી તમે જેન્ડર મેલ હોય તો મેલ અને ફિમેલ હોય તો ફિમેલ એ પણ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારી જન્મ તારીખ નાખવાની રહેશે. ત્યાર પછી તમે મેરિડ છો કે અનમેરિડ તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી કેટેગરીમાં તમે જે કેટેગરીમાં સમાવેશ થતો હોય એ કેટેગરીમાં તમારે લેવાની રહેશે. ત્યાર પછી તમે જે રીતના તમારા આધાર કાર્ડમાં એડ્રેસ હોય એ રીતના તમે અહીંયા પ્રેઝન્ટ એડ્રેસ ટાઈપ કરી દેજો, સ્ટેટ તમારું જે આવતું હોય એ ટાઈપ કરજો, ડિસ્ટ્રિક્ટ જે આવતું હોય એ ટાઈપ કરી દેજો. ધારો કે ડિસ્ટ્રિક્ટ અમદાવાદ આવતું હોય, તાલુકો જે એનો લાગુ પડતો હોય એ રીતના તાલુકો તમે સિલેક્ટ કરી શકો છો. પિનકોડ છે, પ્રેઝન્ટ અને પરમેનન્ટ એડ્રેસ બે સેમ હોય તો તમે સેમ નાખી શકો છો. ત્યાર પછી તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે, ઈમેલ આઈડી તમારે નાખવાનો રહેશે, ફરીથી તમારે મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે અને ઈમેલ આઈડી ટાઈપ કરવાનો રહેશે. નેશનલી જો તમે ઇન્ડિયન હોય તો ત્યાં ઇન્ડિયાની આપણી ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી તમારે કોઈ અહીંયા આધાર આઈડી આપવાનું રહેશે. ધારો કે આધાર કાર્ડ આપણે પસંદ કરશું, આમાંથી કોઈ પણ આઈડી તમે આપી શકો છો. તો અહીંયા આધાર કાર્ડ એટલે આધાર કાર્ડ નંબર તમારે જે આઈડીમાં જે આધાર કાર્ડ નંબર હોય તે તમારે ટાઈપ કરવાનો રહેશે. ત્યાર પછી શું તમે રમતગમતમાં વધારાના ગુણ મેળવવા લાયક ધરાવશો, જો તમે ધરાવતા હોય તો યસ કરજો, નો ધરાવતા હોય તો નો કરજો. બેઝિક નોલેજ હોય તો યસ કરજો, કોમ્પ્યુટરનું નો કરજો. વિધવા હોય તો યસ કરવાનું, નો હોય તો નો કરવાનું છે. ત્યાર પછી આ ઓટોમેટિક ઈ સર્વિસમેનની ઈ ઓપ્શન રહેશે. લેંગ્વેજ તમે જે જાણતા હોય સિલેક્ટ કરવાની રહેશે. ધારો કે તમે બધી લેંગ્વેજ જાણો છો તો આ રીતના બધી લેંગ્વેજ બોલી શકતા હોય, વાંચી શકતા હોય, લખી શકતા હોય, બધી ટાઈપ કરવાની રહેશે. ત્યાર પછી એજ્યુકેશન શૈક્ષણિક લાયકાતની અંદર તમે જોઈ શકો છો HSC હોય, જે તમે HSC 12 હોય, કોમર્સ કર્યું હોય, પછી તમે ITI કરેલું હોય, જે કાંઈ કરેલું હોય તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તો HSC કોમર્સ હોય તો તમારે પર્સન્ટેજ નાખવાના રહેશે, ક્લાસ નાખવાનો રહેશે, કઈ બોર્ડમાં કઈ રહી છે બોર્ડમાંથી તે, સ્ટેટ, પાસિંગ યર, કેટલી ટ્રાય અને લાસ્ટ સીટ નંબર તમારો ટાઈપ કરવાનો રહેશે. તમે વધારાની માહિતી આપવા માંગતા હોય તો આપી શકો છો. તમે જો NCC સર્ટિફિકેટ ધરાવતા હોય તો યસ કરવાનું, નો ધરાવતા હોય તો નો કરજો. ત્યાર પછી એડિશનલ ક્વોલિફિકેશનની અંદર તમે જે વધારાનો અભ્યાસક્રમ BA BCOM જે કાંઈ કર્યું હોય છે તે તમે આપી શકો છો. સેમ વસ્તુ મેં કીધી ઉપર પ્રમાણે એ રીતના બધી ટાઈપ કરવાની રહેશે. એની પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કંઈ કરેલું હોય, MCOM હોય, MA LLB જે કાંઈ કરેલું હોય તે તમે ટાઈપ કરશો. ત્યાર પછી તમે યસ ઉપર ક્લિક કરશો અને સેવ ડેટા કરશો. ધારો કે અહીં સેવ ડેટા આપણે કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે એક માહિતી આવી જશે, તમારે રજિસ્ટ્રેશન જે કન્ફર્મ થયું છે તેનો એપ્લિકેશન નંબર ને એ બધું આવી જશે. ત્યાર પછી સેકન્ડ સ્ટેપ તમારે અહીંયા અપલોડ ફોટોગ્રાફ કરવાનો રહેશે. તો તમને જે એપ્લિકેશન નંબર મળ્યો છે એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ કરીને ઓકે કરશો. ત્યાર પછી તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે અને લાસ્ટની અંદર તે ફોટો અને સિગ્નેચર કન્ફર્મ થયા પછી કન્ફર્મ ઉપર તમે ક્લિક કરશો. કન્ફર્મ એપ્લિકેશન કરશો એટલે કન્ફર્મ એપ્લિકેશનમાં તમારે એપ્લિકેશન નંબર અને જે તમારે બર્થ ડેટ આપેલી છે તેના ઉપર ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમે કન્ફર્મ એપ્લિકેશન કરશો. તો આ રીતના ઓનલાઈન એપ્લિકેશન LRDની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયોનો મતલબ બધું શેર કરજો. ધન્યવાદ.